મહેસાણામાં આવેલ શાંતિ એકેડેમી સ્કૂલમાં દેવાધિદેવ ગણપતિ દેવની વાત્તે ગાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. સ્કૂલમાં ભણતા બાળકો શિક્ષકગણ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી. 11 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા અર્ચના કરી બાદમાં આજ રોજ ગણપતિ બાપાને ભાવભેર વિદાય આપવામાં આવી હતી. શાંતિ એકેડેમી સ્કૂલમાં ભગવાન ગણેશજીની 11 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારે સ્કૂલમાં ભણતા દરેક બાળકને જોડે ગણપતિ દાદાની પૂજા અર્ચના કરાવી હતી અને દરેક બાળકને ભારતીય સંસ્કૃતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. KG 1 અને KG 2 બાળકોને આરતી કેવી રીતે ઉતારવી જોઈએ તે પણ શીખવાડવામાં આવ્યું હતું. સ્કૂલના સંચાલકો અને શિક્ષકો દ્વારા ગણપતિની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી લાવવામાં આવી હતી. ત્યારે બાળકોને એ પણ સમજાવવામાં આવ્યું હતું કે ઇકો ફ્રેન્ડલીની મૂર્તિથી પર્યાવરણને પણ ફાયદો થાય છે, જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓથી ઘણું બધું નુકસાન થાય છે. ત્યારે આજે 11 દિવસ બાદ રોજની જેમ ગણપતિ બાપાની આરતી ઉતારી હતી અને ત્યારબાદ સ્કૂલના ગ્રાઉન્ડમાં પ્લાસ્ટિકની મોટી બેગમાં ભગવાન ગણેશજીને વિસર્જન કરવામાં આવ્યું. ત્યારે સ્કૂલના બાળકો ગણપતિ દાદાના વિસર્જન સમયે ઢોલ નગારા પણ બાળકોએ વગાડતા અને અલગ અલગ નૃત્ય દર્શાવવામાં સ્કૂલનું કમ્પાઉન્ડ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. વિસર્જનનો પ્રસંગ રાખેલ છે અને ગણપતિ માટે અમે 11 દિવસ અહીંયા ગણપતિ રાખ્યા હતા. 11 દિવસ દરમિયાન અમે છોકરાઓને સવાર સાંજ સવારે ખાસ કરીને આરતી કરાવતા હતા, સ્તુતિ, અને છોકરાઓ જોડે અમે લોકો રોજ અલગ અલગ સ્ટાન્ડર્ડ પ્રમાણે લોકોની આરતીનું આયોજન કરતા હતા. અને અમારો આને પાછળ મુખ્ય ધ્યેય એ હતો કે છોકરાઓને સારા સંસ્કાર મળે, છોકરાઓ સારી વસ્તુ શીખે, કંઈક એ લોકોના કંઈક સારું, એ લોકોના જીવન માટે કંઈક સારું ઘડતર થાય. અને એના માટે અમે આ ગણપતિનું આખું વિસર્જન ને ગણપતિનો આખો પ્રોગ્રામનું આયોજન કર્યું અમારી સ્કૂલમાં. અને એના માટે અમે ખાસ તમે જોઈ રહ્યા છો, અમે અહીંયા ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવ્યા છે. અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવવાનું મુખ્ય કારણ એ હતું કે આજકાલ તમે જોઈ રહ્યા છો કે બહારના વાતાવરણમાં આપણે પોલ્યુશનનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. એમાં ખાસ કરીને પાણીનું પોલ્યુશન, લોકો ગમે ત્યાં કચરો નાખી દે છે, ગમે ત્યાં ગમે તે વસ્તુ નાખે છે. તો એ વસ્તુ છોકરાઓને ખાસ સમજાવવાની હતી કે આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાયા અને એનું વિસર્જન જે માટીમાંથી જ બનેલા છે અને એનું વિસર્જન આપણે સ્કૂલના જ અહીંયા એક નાનકડું તળાવનું આયોજન કરી અને ત્યાં આગળ જ કર્યું, જેથી બહારનું જે કુદરતી પર્યાવરણ છે એમાં એની કોઈ અસર ના થાય. અને માટીનું લાવવાનું કારણ મુખ્ય એ હતું કે માટી એ આપણે ભૂમિનું એક તત્વ છે, તો એના લીધે એ માટીમાં જ પડી જાય અને પર્યાવરણને કોઈ પણ નુકસાન ના થાય. તો આજે અમે એનું એ આજે પૂરું આયોજન કર્યું અને આજે અહીંયા ગણપતિનું સરસ છોકરાઓએ પણ સુંદર એના માટે તૈયારીઓ કરી અને તૈયારી કરીને છોકરાએ સરસ તૈયારી કરી છે અને એના માટે છોકરાએ ખુદ 3-4 દિવસથી બહુ જ મહેનત કરતા હતા અને આજે અમે લોકો એનું બહુ સારું પરિણામ જોઈ રહ્યા છીએ. અને ખૂબ ખૂબ છોકરાઓ બી આજે આનંદ ઉત્સાહમાં ગણપતિ દાદાને વિદાય આપી રહ્યા છે. ગણપતિ એક આપણો એક હિન્દુ ધર્મનો એક બહુ મોટો ફેસ્ટિવલ ગણાય છે અને એનું મહત્ત્વ દરેક છોકરાઓમાં એનું સમજાય એના માટે અમે પૂરેપૂરો અમારી સ્કૂલમાંથી પ્રયત્ન કરી રહ્યા છીએ. નમસ્તે, હું આ સ્કૂલનો વાઇસ હેડ બોય છું. આ વખતે આ મારું સેકન્ડ યર છે ગણપતિનું. અમે લોકો આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવ્યા છીએ અને આજે અમે ગણપતિનું વિસર્જન કર્યું અને આજે અમારા માટે બહુ શુભ દિવસ હતો અને સ્કૂલ માટે પણ. અમે લોકોએ બધું શીખ્યું કે કેવી રીતે સાથે મળીને કામ કરાય અને જે લોકો આરતી કરતા નથી આવડતી એ લોકોને આરતી કરતા શીખવાડી અને થેન્ક યુ બસ. ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવ્યો, એનાથી અમે લોકો નેચરને નુકસાન ના પહોંચાયું અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિથી માટીની બનેલી હતી. જેમ કે POPની મૂર્તિથી નદીઓમાં અમે લોકો વિસર્જન કરવા જાય, જેનાથી નદીઓ ગંદી થઈ જાય, નદીઓનું પાણી. પણ અમે લોકોએ સ્કૂલમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાઈન અને નાનો પોન્ડ બનાવીને એમાં વિસર્જન કર્યું.